ગુજરાત રાજ્ય સહિત ઉદેપુર જિલ્લામાં બીજી ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસથી આઠમી ઓક્ટોબર સુધી વન્યપ્રાણી સપ્તાહ દિવસની ઉજવણીના ભાગરૂપે એક સપ્તાહ સુધી જિલ્લાની શાળાઓમાં પ્રશ્નોત્તરી ક્વિઝ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા સ્વચ્છતા અભિયાન બાઇક રેલી નેચર એજ્યુકેશન કેમ્પ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા ત્યારે વન્યપ્રાણી સપ્તાહ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી ઇકો ટુરિઝમ કેવડી ખાતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુર હેમંત વઢવાણા વન્યજીવ અને સર્પ વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને સર્પદંશના કિસ્સામાં બડવા ભુવા પાસે જવાની જગ્યાએ સરકારી હોસ્પિટલ પહોંચવાની સલાહ આપવામાં આવી હતી યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અનિલ ધામલિયા જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર નાયબ વન સંરક્ષક વી એમ દેસાઈ વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ વન મંડળીઓના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા બેથી આઠ ઓક્ટોબર દરમિયાન વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી થતી હોય છે જે અન્વયે આજે કેવડી ખાતે છોટાઉદેપુર ઉદેપુર રેન્જ હસ્તકની કેવડી કેવડી ઇકો ટુરિઝમ સાઇટ ખાતે વન્યપ્રાણી સપ્તાહની જિલ્લા કક્ષાની ઉજવણી હાથ કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લાના સમાહર્તા માનીને કલેક્ટર સાહેબ શ્રી ડીડીઓ સાહેબ શ્રી અને એ સાથે આર એફ શ્રી એસીએફ શ્રી વનપાલશ્રી વનરક્ષકશ્રીઓ વન મંડળીઓના વિવિધ પ્રમુખો ઉપપ્રમુખો અને શાળાના બાળકો ઘણી બધી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ ઉજવણી પ્રસંગે આમ તો જોઈએ તો સમગ્ર સપ્તાહ દરમિયાન વિવિધ રેન્જો દ્વારા અલગ અલગ એક્ટિવિટીઝ હાથ ધરવામાં આવી હતી જે અન્વયે ખાસ કરીને સાફ સફાઈ અભિયાન છે પ્લાસ્ટિક મુક્ત જે છે એ અભિયાન છે સાથે સાથે શાળાઓની અંદર વક્તૃત્વ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા નિબંધ સ્પર્ધા એનું પણ અલગ અલગ જગ્યાએ ઘણી બધી જગ્યાએ આ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું એટલે સમગ્ર સપ્તાહ દરમિયાન અલગ અલગ જગ્યાએ વન્ય પ્રાણીઓના સંરક્ષણ સંવર્ધનને હેઠળ કઈ રીતે સંવર્ધન હાથ ધરી શકાય એ પ્રકારના જે કાર્યક્રમો છે એનું આયોજન કરવામાં આવેલું છે અને આજે છેલ્લા દિવસે કેવડી ખાતે જિલ્લા કક્ષાની પણ ઉજવણી કરવામાં આવી હતી જેની અંદર એનજીઓ દ્વારા અલગ અલગ સ્ટાપો વિશેની માહિતી પણ લોકોને આપવામાં આવી હતી કે કયા સાપ ઝેરી અને કયા સાપ ઝેરી હોય છે એ બાબતની વિશેષ માહિતી પણ એનજીઓ શ્રી દ્વારા આપવામાં આવેલી હતી આ બદલ આજે વન્ય પ્રાણી સપ્તાહનો છેલ્લો દિવસ હોય આપ તમામને હું વન વિભાગવતી આપ સૌનો આભાર માનું છું રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર જીટીવી ન્યૂઝ